અમદાવાદમાં વાતાવરણમાં પલટો, શાહીબાગ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, વરસાદને લઈને શહેરીજનોને ગરમીથી રાહત. જૂનાગઢના ભેંસાણ પંથકમાં વરસાદ, અચાનક વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી મળી રાહત, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ. જૂનાગઢ સહિત ગિરનાર પર્વત પર સાંબેલાધાર વરસાદ, અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની સૌરાષ્ટ્રમાં અસર, ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફરી વળ્યા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં વરસાદ, કેશોદના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોની સ્થિતિ ખરાબ, મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાન. ગીર સોમનાથના ઉનામાં મચ્છુંદ્રી નદીમાં નહાવા પડેલો યુવક ડૂબ્યો, પોલીસ અને સ્થાનિકો દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી. રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને આસપાસના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન, લાંબા સમયના વિરામ બાદ વરસ્યો વરસાદ. સુરેન્દ્રનગરના ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, મોકોસર, પાંચવાડા, ખેરડી સહિતના ગામોમાં વરસાદ, કુજડા, મેવાસાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. અંબાજી અને આસપાસના પંથકમાં વરસાદ, વરસાદને કારણે પાણી ભરાયા, કમોસમી વરસાદને કારણે પાક નુકસાનની શક્યતા. રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, મોરબી પંથકમાં વાતાવરણ પલટાયું, મોરબી શહેરમાં પડ્યો વરસાદ, અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ, વરસાદને કારણે રસ્તા પર પાણી. કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો, રાપર તાલુકાના નીલપરસ ગામમાં વરસાદ, તો બનાસકાંઠામાં પણ વરસાદ વરસ્યો, સરહદી વિસ્તારોમાં વરસાદ. કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો, રાપર તાલુકાના નીલપરસ, નંદાસર, ગાગોદર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. કચ્છના નખત્રાણા પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદ, બીબર, નિરોણા, નેત્રા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, નિરોણા બજારમાં પાણી ફરી વળ્યા. કચ્છના નખત્રાણાના રવાપરમાં આકાશી વીજળી પડી, વન વિભાગના ઘાસના ગોડાઉન ઉપર વીજળી પડતા ગોડાઉનમાં આગ લાગી, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. તો રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક વરસાદી ઝાપટું વરસ્યું, વાદળછાયા વાતાવરણમાં બાયપાસ રોડ નજીકના વિસ્તારોમાં પણ વરસાદ. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ, વાતાવરણ પલટાતા શહેરમાં વરસ્યો ઝરમર વરસાદ, ભાવનગરના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ. ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ થયા હેરાન. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ, જંબુસરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, તો કાવી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ. સાબરકાંઠાના તલોદમાં 1.5 ઇંચ વરસાદ, હિંમતનગરમાં 0.25 ઇંચ અને પ્રાંતિજમાં 1 ઇંચ વરસાદ, પોગલુ, અમીનપુર, સલાલ, સોનાસણ અને કતપુર વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાન. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વડોદરાની મુલાકાતે આ દરમિયાન ખરીદ વેચાણ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે પરેશ ધાનાણીને ટ્વીટ કર્યા સિવાય બીજું કંઈ કામ નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કર્યું મોટું નિવેદન કે હવે કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યને ભાજપમાં સામેલ નહીં કરાય, અગાઉ જે જોડાયા તે તેમના કાર્યકાળ પહેલા જોડાયા હોવાનું પણ જણાવ્યું. વડોદરામાં કરજણ બેઠક જીતવા ભાજપ પ્રમુખે વ્યૂહરચના માટે યોજી બેઠક, અક્ષય પટેલને ભાજપમાં લેવાથી પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળિયા નારાજ હોવાની ચર્ચા, નિશાળિયાને મનાવવા બેઠક યોજાઈ હોવાની પણ ચર્ચા. ધારી બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર તેજ, ચલાલામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદઘાટનનો વીડિયો વાયરલ, જેમાં તેમણે ભાજપના સોગંદ ખાઈને કહ્યું કે ભાજપ 8માંથી 1 પણ બેઠક નહીં જીતે. મોરબી પાલિકાના પ્રમુખ કેતન બિલપરા પોતાના 200 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાંથી યોગ્ય સહયોગ ન મળવાનો આક્ષેપ. સુરેન્દ્રનગરમાં લીંબડી બેઠકની પેટા ચૂંટણી આવતાની સાથે જ રાતોરાત નવા રસ્તાનું કામ થવા લાગ્યું, ફતેસિંહજી અને સરોવરિયા હનુમાન વિસ્તારમાં બિસ્માર રસ્તાનું સમારકામ હાથ ધરાયું, મત મેળવવા કામગીરી હાથ ધરાયાની ચર્ચા. ધોરણ 1-9માં માસ પ્રમોશનને લઈને શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા, કહ્યું કે ધોરણ 1-8માં માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા નથી ચાલી રહી, આ બાબતે જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરવાની કરી વિનંતી.